આગળ મિત્રો ગુસ્સા માટે સી નંબરનો દાખલો આપણે જોઈશું. દાખલામાં મિત્રો એવું છે, 18 અને 60 નો ગુસ્સા શોધો. તો અહીં મિત્રો આપણે 60 લખીશું અને અહીંયા 18 વડે ભાગીશું, કારણ કે અહીંયા મેં વધારે દર્શાવી છે લીટી. તો 60 ને આપણે 2 વડે ભાગી જોઈએ. તો અહીંયા એકમનો અંક 0 છે, તો 2 ની ચાવી લાગુ પડશે. જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય એને 2 વડે નિશેષ ભાગી શકાય. તો આને નિશેષ ભાગીશું તો 30 દુ 60 થશે. ફરીથી અહીંયા 0 છે આની જેમ, તો ફરીથી 2 વડે નિશેષ ભાગી શકાશે એટલે અહીંયા 15 આવશે. હવે અહીંયા એકમમાં 5 છે એટલે 0, 2, 4, 6, 8 નથી, તો 3 ની ચાવી જોઈશું. તો 3 ની ચાવી મિત્રો શું કહે છે કે 2 અંકોનો સરવાળો કરો અને જો 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા 5 અને 1 એટલે 6 થયા. 6 ને 3 વડે ભાગી શકાય, તો તમે કહેશો સાહેબ 3 દુ 6, તો 6 ને ભાગી શકાય તો 15 ને પણ ભાગી શકાશે. તો અહીંયા 3 ની ચાવી લાગુ પડશે, તો 3 5 15. હવે કોઈ પણ સંખ્યામાં 5 આવે એટલે મિત્રો યાદ રાખવાનું 5 ને 5 વડે ભાગી શકાશે. ઓકે, 18 ની અંદર જોઈએ તો અહીંયા 8 છે એટલે 2 ની ચાવી લાગુ પડશે એટલે 2 નવા 18. હવે અહીંયા 2 ની ચાવી લાગુ પડશે નહીં, કારણ કે 9 છે, 0, 2, 4, 6, 8 નથી. તો 3 ની ચાવી, તો 3 વડે ભાગી શકાય છે, કારણ કે 3 ના ઘડિયામાં 9 આવે છે, 3 તરી 9, અને અહીંયા 3 એકા 3. ઓકે, તો આના સામાન્ય અવયવ આવા બને છે, આના આ રીતે. તો અહીંયા આપણે 18 60 કહો અથવા 60 18 કહો, તો પહેલા 60 મૂકી દઈએ, વાંધો નહીં. ઓકે, તો આના અવયવ 2 × 2 × 3 × 5, તો લખી દઈશું 2 × 2 × 3 × 5. ચલો અહીંયા 18 ના સામાન્ય અવયવ જોઈ લઈએ, તો 2 × 3 × 3, તો 2 × 3 × 3. ઓકે, તો 60 અને 18 ના સામાન્ય અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય અવયવ છે પણ એમાં સામાન્ય હોય એટલે સામાન્ય મતલબ કેવો કે બંનેમાં હોય એવા લખવાના. તો બંનેમાં 2 2 છે માટે 2 લખીશું. ઓકે, પછી અહીંયા 2 છે પણ આમાં નથી, અહીંયા 3 છે આમાં પણ 3 છે, તો 3 લખવાના. ઓકે, અહીં 5 છે પણ આમાં નથી, તો નહીં લખવાના. અહીં 3 છે પણ આમાં છે નહીં, તો જે સામાન્ય હોય એ જ લખવાના. ઓકે, તો અહીંયા લખી દઈશું કે 60 અને 18 નો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ 2 × 3 મળે છે, 2 તરી 6, માટે આનો જવાબ મિત્રો આવશે 6. ઓકે, તો 18 અને 60 કાં તો 60 કે 18 નો ગુસા 6 મળે છે. આગળ ચોથો દાખલો જોઈએ, ડી નંબરનો દાખલો છે, 27 અને 63. ઓકે, તો અહીંયા આપણે 27 લખીશું, અહીંયા આપણે 63 લખીશું. ચલો 27 ની અંદર જોઈ લઈએ, તો અહીંયા 2 ની ચાવી લાગુ પડશે નહીં, કારણ કે એકમનો અંક 0, 2, 4, 6, 8 નથી, તો 3 ની ચાવી જોઈએ. 3 ની ચાવી એવું કહે છે કે 2 અંકોનો સરવાળો કરીએ અને જો એને 3 વડે નિશેષ ભાગી શકાય, તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે. તો અહીંયા 7 વત્તા 2 એટલે 9 થાય, 9 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, 3 તરી 9, માટે આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે. તો 3 નવા 27. ઓકે, 9 આવ્યા, તો 9 ને આપણે 3 વડે ભાગી શકીએ, 3 તરી 9, અને 3 એકા 3. તો 27 ના અવયવ અહીંયા આ રીતના અવિભાજ્ય અવયવ પડશે. 63 માટે જોઈએ, તો અહીંયા 2 ની ચાવી લાગુ પડશે નહીં, કારણ કે 0, 2, 4, 6, 8 નથી એકમનો અંક. ઓકે, તો 3 ની ચાવી એવું કહે છે 2 અંકોનો સરવાળો કરવાનો, જો એને 3 વડે ભાગી શકાય તો 63 ને પણ 3 વડે ભાગી શકાશે. તો અહીંયા 3 વત્તા 6 એટલે 9 થાય, તો 9 ને 3 વડે ભાગી શકાય, 3 તરી 9, તો આને 3 વડે ભાગાતા હોવા જોઈએ. તો અહીંયા 21 તરી 63. ઓકે, 3 વડે ભાગી શકાય છે. અહીં ફરીથી 2 વત્તા 1 એટલે 3 થાય, તો 3 એકા 3, 3 વડે ભાગી શકાય, તો 21 ને 3 વડે ભાગી શકાતા હશે, 3 સિત્તા 21. હવે જ્યારે 7 આવે ત્યારે કશું વિચારવાનું નહીં, 7 ને હંમેશા 7 વડે જ ભાગી શકાશે. ઓકે, આ તમારે ખાસ યાદ રાખવાનું. તો અહીં જોઈ લઈએ, તો 27 ના અવિભાજ્ય અવયવી અહીંયા અવયવ 3 × 3 × 3 આવે છે. 63 ના અવિભાજ્ય અવયવ અહીંયા 3 × 3 ×
सात आवे छे। हवे 27 अने 63 ना अविभाज्य पैकी सामान्य अविभाज्य अवयव, सामान्य मतलब के बन्ने मां होय एवा, तो अहीं त्रण छे तो अहीं पण त्रण छे, तो सामान्य लखी देशुं। ओके, अहीं पण त्रण छे, अहीं पण त्रण छे, तो सामान्य छे माटे अहीं लखी देशुं। अहीं त्रण छे पण आमां नथी, अहीं सात छे पण आमां नथी, तो ए लखवाना नहीं। तो अहीं 27 अने 63 ना गुसा केटलो आव्यो, 3 × 3 એટલે 3 × 9। ઓકે, તો અહીંયા 27 અને 63 નો ગુરુત્તમ સામાન્ય અવયવ તરીકે અહીંયા ગુસા તરીકે 9 જવાબ આવે છે। ઓકે, તો એ બી સી અને ડી ચાર દાખલાઓ તમે જોયા છે, હવે આગળ પાંચમો દાખલો આપણે જોઈ લઈએ।